આજે 17 નવેમ્બરના કરંટ અફેર્સના કેટલાક મહત્ત્વના પ્રશ્નો વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું. આજે આપણે જોઈશું કે વર્તમાન પ્રવાહના કેટલાક અગત્યના પ્રશ્નો વિશે, જેમાં પ્રથમ પ્રશ્ન છે, ભારત અને કયા દેશની સંયુક્ત સેના સાયકલ રેલીનું આયોજન કરી રહી છે? જવાબ છે એ બાંગ્લાદેશ. પ્રશ્ન નંબર 2, દિલ્હીમાં રક્ષા અધ્યયન સંસ્થાનનું નામ કોના નામ પરથી રાખવામાં આવ્યું છે? જવાબ છે મનોહર પરિકર. પ્રશ્ન નંબર 3, કયા દેશે વિશ્વનું પ્રથમ ગેરલાભકારી શહેર લોન્ચ કર્યું છે? જવાબ છે સી, સાઉદી અરબ. પ્રશ્ન નંબર 4, જૌલ જીબીના વ્યાપાર મેળાનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? જવાબ છે બી, ઉત્તરાખંડ. પ્રશ્ન નંબર 5, અમેરિકાને પાછળ છોડી કયો દેશ ધન સંપત્તિની દ્રષ્ટિએ પ્રથમ નંબરે પહોંચ્યો છે? જવાબ છે સી, ચીન. પ્રશ્ન નંબર 6, ભારતનું પ્રથમ ખાદ્ય સુરક્ષા સંગ્રહાલયનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? જવાબ છે ડી, તમિલનાડુ. પ્રશ્ન નંબર 7, 17 નવેમ્બરે વિશ્વમાં કયો દિવસ ઉજવવામાં આવે છે? જવાબ છે સી, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ. પ્રશ્ન નંબર 8, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાલમાં કેટલા કિલોમીટર લાંબા પૂર્વાંચલ એક્સપ્રેસ હાઈવેનું ઉદ્ઘાટન કર્યું છે? જવાબ છે સી, 341 કિલોમીટર. પ્રશ્ન નંબર 9, સુશાસનને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે મંત્રી પરિષદના તમામ 77 મંત્રીઓને કેટલા જૂથોમાં વિભાજિત કર્યા છે? જવાબ છે બી, 8 જૂથ. પ્રશ્ન નંબર 10, કયો જ્વાળામુખી જેણે કોલંબિયામાં આખા શહેરનો નાશ કર્યો હતો તે તાજેતરમાં ફરી સક્રિય થયું છે? જવાબ છે ડી, નેવાડો ડેલ રુડજ.